નમસ્કારમ સદગુરુ શાલિગ્રામ એક ખાસ પ્રકારનો પથ્થર હોય છે કહેવાય છે કે તેને અલગ રીતે પ્રસ્થાપિત કરી શકાય છે અને તાંત્રિક પ્રક્રિયાઓમાં તેનો ઉપયોગ પણ કરી શકાય છે શું આ પ્રકારની પ્રક્રિયા કે પ્રસ્થાપનમાં ઉપયોગમાં આવતી સામગ્રી માટેના ખાસ કોઈ નિર્દેશ હોય છે અને શાલિગ્રામની ખાસિયત શું છે શાલિગ્રામ સામાન્યપણે જે તમને દુકાનોમાં જોવા મળે છે તે કંડાકાર પથ્થર સમાન હોય છે જે બાળકો લખોટી ખરીદી નહોતા શકતા નદીમાંથી પથ્થર ઉઠાવતા અને તેનાથી રમતા હા જે બાળકો કાચની લખોટીઓ નહોતા ખરીદી શકતા તેઓ ગોળાકાર પથ્થર વીણતા અને તેનાથી રમતા અને કોઈએ આ સામાન્ય રમતને ઘણી ગંભીર બાબત બનાવી દીધી તો મોટાભાગના શાલિગ્રામ જે તમે જુઓ છો તેમાં કોઈ ખાસ ગુણ નથી તેઓ સુંદર પથ્થર છે હું આશા રાખું છું કે લોકો નદી કિનારેથી તેને વીણવાનું બંધ કરે કારણ કે આ દરે અમે જ્યારે કૈલાશ ગયા હતા દરેક વ્યક્તિ પથ્થર વીણવા માગતી હતી એક સમય એવો હતો કે લોકો પગપાળા જતા હતા તમિલનાડુથી કૈલાશ સુધી લોકો ચાલીને જતા જો દસ લોકો જતા તો તેમાંથી ફક્ત બે વ્યક્તિ પાછી ફરતી તે સમયે તે યોગ્ય હતું કે લોકો બે નાના પથ્થર લઈને પાછા આવે કારણ કે આમ પણ મોટો ભારેખમ પથ્થર ઉઠાવીને આટલું અંતર ચાલીને કાપી ન શકાય તો બે પથ્થર લાવે એ આઠ વ્યક્તિઓ માટે જે જઈ નહોતા શક્યા એ યોગ્ય હતું જ્યારે આજકાલ તો તમે ગાડીઓમાં ઘણા આરામથી જાઓ છો અને તમારે કોથળો ભરીને પથ્થર લાવવા છે જો આ જ ઝડપથી મેં તેમને કહ્યું કે જો આમ જ ચાલ્યા કરશે તો થોડા વર્ષોમાં આખો કૈલાશ પર્વત તામિલનાડુમાં આવી જશે ટુકડે ટુકડે આપણે આખો પર્વત લાવી રહ્યા છીએ ઘણા લોકો જાય છે અને અમે પણ હજારો લોકોને લઈ જવાની યોજના કરી રહ્યા છીએ તો મહેરબાની કરીને કૈલાશના પથ્થરોને ત્યાં જ રહેવા દો તમારી માટે યોગ્ય નથી તમારે જો થોડું પાણી લાવવું હોય તો એ ઠીક છે પાણી તમારી પરવાનગી વગર સ્થળાંતર કરી શકે છે પણ પથ્થરો નથી કરી શકતા તો આ પથ્થરો જ્યાંના પણ હોય ગંગા યમુના કે કોઈ પણ નદીના મહેરબાની કરીને એ પથ્થરોને એ જ નદીમાં પાછા નાખી દો કારણ કે તે નદીઓમાં જીવનના વસવાટ માટે આ બધી ચીજો હોવી જરૂરી છે શાલિગ્રામ એક ખાસ પ્રકારનો પથ્થર છે જે ખૂબ દુર્લભ છે સામાન્ય રીતે દરિયાઈ રત્ન જ્યોતિને શાલિગ્રામની માફક વેચવામાં આવે છે કોઈ પણ પથ્થરના ટુકડાને શાલિગ્રામ માફક વેચવામાં આવે છે જે શાલિગ્રામ નથી અથવા લોકો પથ્થરોનો આકાર બદલીને તેને વેચે છે તે શાલિગ્રામ નથી શાલિગ્રામ એ ખૂબ જ દુર્લભ પથ્થર છે જે અબજોમાં એક હોય છે જો તમે શોધી શકો તો અને જો તમે શોધી પણ લો તો તમને ફર્ક નહીં સમજાય જો તમે એક ખાસ પ્રકારના વ્યક્તિ ન હો તો અને જો તમે ખરેખર સાચો શાલિગ્રામ શોધી લો તમે જો ખરેખર સાચો શાલિગ્રામ શોધી લો તો તમે ખરેખર મુશ્કેલીમાં છો કારણ કે તેને કેવી રીતે સંભાળવું તે જાણવું જરૂરી છે અન્યથા તમે ખૂબ મુશ્કેલીમાં મુકાશો તે તમારું જીવન બનાવી શકે છે જો તમને ઉપયોગ કરતા આવડતું હોય તો એ એક અમૂલ્ય ખજાનો છે જો તમને ઉપયોગ કરતા આવડે તો અન્યથા એ વિનાશક બની શકે છે જો તમને ન આવડે તો જે લોકો પારિવારિક જીવન જીવી રહ્યા છે સાધારણ જીવન શિસ્તબદ્ધતા એકાગ્રતા કે જાગૃતતા વિના તેમણે ઘરમાં શાલિગ્રામ કદી પણ ન રાખવો જોઈએ પણ જો તેઓ રાખે તો તેમણે ખૂબ અશાંતિમાંથી પસાર થવું પડશે કુટુંબો જોયા છે આશરે બે ત્રણ પેઢી તેમના દાદા કે શાલિગ્રામ લઈ આવ્યા તેમાંથી તેમણે તેમનું જીવન બનાવ્યું પરંતુ તેમના મૃત્યુ બાદ આવનાર પેઢીને તેનો ઉપયોગ નહોતો આવડતો અને આવા પરિવારો એટલી મુશ્કેલીઓ અને ભયાનકતામાંથી પસાર થયા જે વિચારવું અશક્ય છે કારણ કે તેની ઉર્જાનો ઉપયોગ તેમને નહોતો આવડતો આને એ રીતે કહી શકાય કે તમારા ઘરે એક પાવર હાઉસ છે તમારા ઘરમાં ઉર્જા પેદા કરવાનો એક સ્ત્રોત છે પણ તમને તેને સંભાળતા નથી આવડતું અને તમે સતત મુશ્કેલીઓમાં મુકાશો તમે જે કંઈ અડશો મુશ્કેલીમાં મુકાશો તો આ પ્રકારે છે કે તે શક્તિશાળી ઉર્જાનો ભંડાર છે એ એક નાના બ્રહ્માંડ જેવું છે તે એક સૂક્ષ્મ બ્રહ્માંડ છે પોતાની રીતે કારણ કે તે સમાન ઉર્જા ધરાવે છે જે મોટા સ્વરૂપે એક બ્રહ્માંડમાં રહેલી હોય છે તો એવી ક્રિયાઓ કે એકમુખી શોધવું શાલિગ્રામ શોધવું આવી ક્રિયાઓ બંધ કરો તે સાચી આધ્યાત્મિક પ્રક્રિયા નથી આ સોવિનિયર ભેગા કરવાની ક્રિયા છે તમે જ્યાં પણ જાઓ ત્યાંથી કંઈક ઉઠાવીને લઈ આવો અને કહો કે આ પવિત્ર છે દરેકને એક મુખી જોઈએ છે તમારા પોતાના જ ઘણા ચહેરા છે જ્યારે તમારા જ ઘણા ચહેરા છે અને એક મુખી પહેરશો તો મુશ્કેલીમાં મુકાશો જો તમારું જીવન ફક્ત એક લક્ષ્ય પર કેન્દ્રિત હોય અને એક મુખી પહેરશો તો એ યોગ્ય છે તમારું જીવન વિવિધ દિશામાં જાય છે અને તમે ઘણી ભૂમિકા ભજવી રહ્યા છો તમારા ઘણા ચહેરાઓ છે જુદા જુદા લોકો માટે એવું નથી તમારા ઘણા ચહેરા નથી હું પૂછું છું જ્યારે તમારા ઘણા ચહેરા હોય અને જો તમે એકમુખી પહેરશો તો તમે મુશ્કેલીમાં મુકાશો આવી અલભ્ય ચીજો શોધવાનું બંધ કરો અને પોતાની માટે કંઈક કાર્યો કરીએ આવી દુર્લભ ચીજોને નદીમાં કે વૃક્ષો પર કે અન્યત્ર શોધવાનું બંધ કરો જો તમે આવી ચીજો માટે પાત્રતા ધરાવતા હશો તો કોઈને કોઈ રીતે તમને મળી જ જશે પરંતુ મને નથી લાગતું કે અત્યારે તમને તેની જરૂર છે